આગામી તારીખ 25 ના અમદાવાદ ખાતે અનામતની માંગ સાથે પાટીદારોની વિશાળ રેલી યોજાનાર છે, ત્યારે તે પહેલા સમગ્ર રાજ્યમાં રેલીઓ યોજીને અમદાવાદની આ રેલીમાં લાખો પાટીદાર પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સમગ્ર રાજ્યમાં રેલીઓ યોજાઈ રહી છે, ત્યારે કચ્છ જિલ્લામાં માંડવી ખાતે આજે પાટીદારોનું સંમેલન અને વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા અને સભા તથા રેલીમાં ભાગ લીધો હતો. માંડવી ખાતે આજે સવારના સમયે યોજાયેલ રેલીમાં વહેલી સવારથી જ પાટીદારોનું આગમન શરૂ થઈ ગયું હતું અને સભા શરૂ થઈ ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં પાટીદારો સભાના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ રેલીને રાજ્ય સ્તરેથી પધારેલા પાટીદાર નેતાઓએ સંબોધન કર્યું હતું અને અમદાવાદ ખાતે આગામી તારીખ 25 ના યોજાનાર પાટીદારોની રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કર્યો હતો. આજની માંડવી ખાતેની આ રેલીમાં ખાસ કરીને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનો મોટી સંખ્યામાં નજરે પડ્યા હતા, જેમની હાજરી વિશેષ ધ્યાન ખેંચતી હતી. આ પ્રસંગે યોજાયેલ સભાને સ્થાનિક પાટીદાર અગ્રણીઓએ પણ સંબોધન કર્યું હતું અને અનામત ન મળે ત્યાં સુધી લડતમાં તમામ પ્રકારનું સાથ અને સહકાર આપવાની ખાતરી આપેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કચ્છ જિલ્લામાં ભુજ અને નખત્રાણા ખાતે અનામતની માંગ સાથે પાટીદારોનું સંમેલન યોજાઈ ચૂકેલ છે, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારોએ ભાગ લીધો હતો, ત્યારે આજે યોજાયેલા આ સંમેલનમાં પણ મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા અને લડતમાં જોડાયા હતા. આજથી 1.5 મહિના પહેલે વિસનગરમાં એક નાની ચિનઘારી પેટે આ આખું આંદોલન શરૂ થયું. મુખ્ય વાત, સમસ્ત પાટીદારોને અનામત મળે, જે લાભથી વંચિત રહી જાય છે, સમાન હકે એક ન્યાય મળે, એ ન્યાય માટેનું આખું આંદોલન અને એના માટેની એના અનુસંધાને એને સમર્થન કરવા માટે આજે સમસ્ત માંડવી તાલુકાના સમસ્ત પાટીદારો એક મંચ તળે એકઠા થયા. 15,000થી વધુ પાટીદારો જીટી ગ્રાઉન્ડમાં આજે પોતાની વેદના છે એ વ્યક્ત કરવા માટે એકઠા થયા. અને એમ થયું કે આ પાટીદારોની માંગણી વ્યાજબી છે અને એ હક માટે લડી રહ્યા છે. એક ચોખવટ કરી દઉં, અમે કોઈ ભીખ નથી માંગતા, અમે હક માટે લડીએ છીએ અને હક માટે લડશું, અમને હકનું જોઈએ છે અને એટલા માટે જ સંતોને આ વાત વ્યાજબી લાગી અને એટલા માટે આશીર્વચન રૂપે આશીર્વાદ આપવા માટે આ સમસ્ત પાટીદારોને આશીર્વાદ આપવા માટે કે તમે એક ન્યાયનું કામ કરો છો, એ ન્યાય માટે અમારા આશીર્વાદ છે, એના માટે એ લોકો પધારેલા, અંદરની લાગણીથી એ લોકો પધારેલા. આ તો ફક્ત એક જ વાત છે, અમને અમારો હક આપો, અમને OBCમાં સમાવો, બીજી કોઈ જ માંગણી નથી, કોઈનું જૂટવવું નથી, કોઈ ભીખ નથી માંગવી, એક જ કે અમે અમારો હક લઈને રહીશું. અને એના અનુસંધાને આજે આ 15,000 પાટીદાર ભાઈઓ એક નેજા તળે એકઠા થઈ ત્યાંથી રેલી સ્વરૂપે આ 4 કિલોમીટર આટલા તાપમાં પણ શાંતિ સ્વરૂપે આપી, મૌન સ્વરૂપે આવી અને આપણે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલું છે. હું મારું નામ શાસ્ત્રી સ્વામી અક્ષર પ્રકાશદાસજી, સ્વામિનારાયણ સંસ્કારધામ માંડવી, એમાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને સંભાળ્યો છું. આજે જેમ મને પાટીદાર સમાજની થયેલી મોટી સભામાં હાજરી આપવાનું થયું, એમ અનેક સભાઓમાં એના પહેલાં પણ અમે હાજર રહ્યા છીએ. અનેક સભાઓના અલગ અલગ અમને અનુભવ હોય, તે પૈકીમાં પાટીદાર સમાજની આજની જે સભામાં મને એમ લાગ્યું કે ભારતની ભૂમિ ઉપર આ ખેડૂત પુત્ર જ્યારે જગતનો તાત થઈને બેઠો હોય અને ગુજરાતની ધરતી ઉપર આટલી મોટી સંખ્યા ધરાવતો વર્ગ હોય અને એમની કંઈક સામૂહિક માંગણી સરકારશ્રી પાસેની હોય, તો આ સમાજની માંગણી સરકારશ્રીએ સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ અને અન્ય માણસોને જે મળતા હક છે એ પૈકીનો હક આ પટેલ સમાજને પણ સરકારશ્રીએ અપાવવો જોઈએ.